નમસ્કાર ઈ છાપુ ના તમામ વાચકોનો અને આમ તો એ છાપુ બધા જ પ્લેટફોર્મ્સ પર છે એટલે એ છાપુના દર્શકોનું પણ મારા તરફથી ખાસ સ્વાગત છે આજે આપણે કોરોના વાયરસ વિશે વાત કરશું થોડી કારણ કે એ છાપુ એ સતત આવતા નવા ને નવા સમાચારો સતત આપણા સુધી પહોંચતું રહે એ માટે હંમેશા કાર્યશીલ રહેતું જ હોય છે તો એવા સંજોગોમાં જ્યારે એક ઇન્ટરનેશનલ ગ્લોબલ થ્રેટ આપણે જેને કહી શકીએ હેલ્થ થ્રેટ ખાસ કરીને એના વિશે વાત કરવી એ બહુ જવાબદારીવાળી વાત છે અને માટે સ્વાભાવિક રીતે એ છાપુનો આ ઇનિશિયેટિવ કે આપણી ભાષામાં ગુજરાતીમાં પણ કોરોના વાયરસ વિશેની બધી માહિતી એ આપણા સુધી પહોંચી રહે એ એ બહુ જ પ્રશંસનીય છે અને માટે એ એ કામગીરીના ભાગરૂપે હું આપની સાથે કોરોના વાયરસ વિશે કેટલીક વાતો કરીશ એના કોરોના વાયરસને કારણે જો ફ્લૂ થાય તો એના ચિહ્નો વિશે પણ આપણે આજે વાત કરીશું અને એના એના શક્ય એનાથી બચવાના ઉપાયો શું થઈ શકે અને એને આપણે કેમ રોકી શકીએ એના વિશે પણ વાત કરશું એ માટે અલગ અલગ ચિકિત્સા પદ્ધતિઓમાં ઘણા ખરા ઉપાયો છે એ વિશે પણ થોડી ઘણી વાતો કરશું તો સૌથી પહેલી તો એ વાત જાણીએ કે આ કોરોના વાયરસ છે શું કોરોના વાયરસ એક પ્રકારનો વાયરસ જ છે ફ્લૂ વાયરસ છે જેવી રીતે કદાચ આપમાના ઘણાને ધ્યાનમાં હશે કે લગભગ બે હજાર ત્રણની આસપાસ ચાઇનામાં જ સૌથી પહેલી વખત સાર્સ કરીને એક વાયરસ આવેલો એ પણ એક પ્રકારનો કોરોના વાયરસ જ હતો પણ એનું નામ સાયરસ સારસ હતું કારણ કે ઇટ વોઝ ક્રિએટિંગ અ ટિપિકલ રેસ્પિરેટરી ટ્રબલ એટલે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ તરીકે એ સાર્સને ઓળખવામાં આવેલો એના પછી કોરોનાનું જ એક અલગ ફોર્મેટ માર્સ તરીકે આમ તો જાણતું જાણાતું હતું પણ એકચ્યુલી ઇટ વોઝ અ મિડલ ઇસ્ટ એમ માર્સ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ હતું અને જે વાયા કેમિલ્સ એ ટ્રાવેલ થયેલું અને ધીસ ઇઝ નાઉ એન સીઓવી તમે નામ સાંભળ્યું હશે તો એન સીઓવી દરેક જગ્યાએ લખ્યું હશે ધીસ ઇઝ સો દેટ ઇઝ અ નોવેલ કોરોના વાયરસ અને મહદઅંશે હજુ બહુ ક્લિયર નથી પણ મહદઅંશે એ સી ફૂડ માર્કેટ થ્રુ એટલે સી એનિમલ્સ થ્રુ હ્યુમનમાં ટ્રાવેલ થયું હોય એવું મહદઅંશે અત્યારે ઇન્ટરનેશનલી માનવામાં આવે છે વાયરસ બિલકુલ નવો છે એના વિશે બહુ ઓછી જાણકારી છે પણ એ કોરોના છે એટલે એટલું તો સ્વાભાવિક છે કે એ વાયરસનું જે એક્સટિરિયર છે જે એનું એક્સટર્નલ સ્ટ્રક્ચર હશે એ એ એક્સટિરિયર પર કેટલાક પ્રોટીન સ્પાઇક્સ આવેલા છે એટલે એને કારણે એ પેલું ક્રાઉનની ફીલ આપે છે સો ઇન 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 લેટિન ક્રાઉન ઇઝ ટર્મ ઇઝ કોરોના સો દેટ્સ વાય ધ નેમ ઇઝ ધ કોરોના વાયરસ હવે આ કોરોના વાયરસ એ ફંડામેન્ટલી જો કોઈ વ્યક્તિ એના એક્સપોઝરમાં આવે તો બંને પ્રકારના ચિહ્નો પ્રોડ્યુસ કરી શકે એક તો રેસ્પિરેટરી એટલે કે શ્વસનતંત્રને લગતા અને બીજું ગેસ્ટ્રિક એટલે કે પાચનતંત્રને લગતા પણ મોટા શ્વસન શ્વસનતંત્રને લગતા જ સિમ્ટમ્સ એની અંદર જોવા મળે જેમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ એ મુજબ આપણને શરૂઆતમાં ફ્લૂ જેવું એટલે કે એકદમ શરદી ખાંસી જેવું લાગે ગળું પકડાય એક પ્રકારની અનઇઝીનેસ અનવિલ ફીલ થાય બોડી એક એટલે કે શરીર તૂટતું હોય એવું ફિલિંગ આવે ઘણા ખરા કિસ્સામાં માથાનો દુખાવો પણ થાય રનિંગ નોઝ નાક એકદમ નાકમાંથી શરદી વહેવા માંડે એવું થાય અને તાવ જેવું લાગવાની શરૂઆત થાય અને વિચ ઇઝ ફોલોડ બાય ઇમિડિયેટલી પૂરતી માત્રામાં તાવ આવે અને આની સાથે સાથે કેટલાક પાચનતંત્રને લગતા સિમ્ટમ જેમ કે ઝાડા થવા જેમ કે પેટમાં દુખાવો થવો જેમ કે એકાદ વોમિટ થવી આ પ્રકારના કેટલાક ચિહ્નો પણ એની સાથે જોવા મળતા હોય અને આ બંને ચિહ્નોની સાથે સાથે પછી તાવ છે એની માત્રા બહુ જ વધે અને પછી જો આપણે આપણું એક્સપોઝર વધારે હોય અથવા જો આપણે મેજર રિસ્ક ગ્રુપમાં પડતા હોઈએ એટલે કે બહુ નાનું બાળક હોય કે પ્રેગ્નન્ટ ફિમેલ હોય કે ઉંમરલાયક વ્યક્તિ હોય કે જેમની જનરલ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય એવી વ્યક્તિ જો આના એક્સપોઝરમાં વધારે આ રીતે જ જો ઝપેટમાં આવે તો એને સીધું જ એમાંથી ફર્ધર ન્યુમોનિયાના ડેવલપ થવાની શક્યતા વધી જાય ઇન્ફેક્ટ આ વખતે જે નોવેલ કોરોના વાયરસ છે એની એની શોધ એની શરૂઆત પણ એ જ રીતે થઈ ક્યાંક ને ક્યાંક કે એમને ત્યાં ચાઇનામાં અચાનક ન્યુમોનિયાના એ પ્રાંતની અંદર કેસીસ વારંવાર વધતા દેખાયા અને પછી આવું ન્યુમોનિયા આટલા બધા લોકોને કેમ થયું એનું શોધતા ખબર પડી કે દે મઝ બી ઇન્ફેક્ટેડ ટુ સમ વાયરસ અને પછી આ એનસીઓવીની આપણા તરફ જાણકારી આવી એટલે એ જ રીતે તરત જ વ્યક્તિને આ પ્રકારના સિમ્ટમ પછી એ તરત ટ્રાન્સલેટ થઈ જાય કે ટ્રાન્સફર થઈ જાય ન્યુમોનિયામાં અને ફોલોડ બાય વિચ ક્યાંક ને ક્યાંક વ્યક્તિનું રેસ્પિરેટરી સિન્ડ્રોમ એ જે એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એઆરએસ તરફ જતું રહે અને જેમાંથી ડેથની સંભાવનાઓ ઘણી વધી જાય નોર્મલ ફ્લુ કરતાં કોરોના વાયરસ ઇન્ફેક્ટેડ ફ્લૂની અંદર એ સંભાવનાઓ ઘણી બધી વધારે છે તો દિસ ઇઝ ઓલ અબાઉટ ધી કોરોના વાયરસ વાયરસ નવો છે તાળું નવું છે તો ચાવી પણ શોધવા શોધતા વાર જ લાગશે અને પેલું શું કહેવાય હજી આપણે એના માટે કોઈ સિક્યોરિટી સ્ટાફ મૂકી શકીએ એટલું પણ એટલે કે એની વેક્સિન શોધી શકીએ એના માટે પણ કેટલાક દિવસો જશે એ બધું શોધી શકાય એના પહેલા આ કોરોના વાયરસ માટે આપણે શું કરી શકીએ સિમ્પલ વસ્તુ એને એના પ્રિવેન્શનને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ એક પાર્ટ જે છે તે છે એનું એનું મેડિકલ પ્રિવેન્શન અને બીજો જે પાર્ટ છે એ છે સ્ટાન્ડર્ડ હાઇજેનિક મેઝર્સ જેને એસએચ તરીકે ઓળખવામાં આવે છે એના થ્રુ થતા જે મેઝર્સ લઈ શકીએ આ બે ભાગમાં આપણે આખી વાતને મૂકી શકીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્ટાન્ડર્ડ હાઇજેનિક મેઝર્સની તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે જો આપણને અનવેલ ફીલ થતું હોય તો શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું નંબર વન નંબર ટુ ઇઝ પણ પ્રકારનો એનિમલ પ્રોડક્ટનો જો ઉપયોગ થતો હોય અથવા એનિમલ સાથે સીધો સંસર્ગ થતો હોય તો હાઇજેનિસિટીને બરાબર મેન્ટેન કરવી આપણી પોતાની પણ અને એનિમલ્સની પણ અને સાથે સાથે તરત જ હાથ ધોઈ લેવા જો એનિમલ સાથેનો સંસર્ગ થયો હોય તો ઇવન અધરવાઈઝ પણ જો કોઈ વ્યક્તિ સાથે ક્લોઝ કોન્ટેક્ટમાં આવવાનું થયું હોય ને એ વ્યક્તિને ફ્લુ જેવું લાગતું હોય કે શરદી ઉધરસ જેવું લાગતું હોય તો બંને ત્યાં સુધી એનાથી દૂર રહેવાનો અથવા તો તરત આપણું હાઈજીન ગોઠવી લેવાનો પ્રયત્ન કરવો જો આપણને આવું નાનકડું પણ સિમ્ટમ લાગે શરદી ખાંસી છીંકો આવી આમાંનું કોઈ પણ સિમ્ટમ લાગે તો બંને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવો કે આપણા એ જે જે જર્મ્સ છે એ આપણા સુધી જ મર્યાદિત રહે ફેમિલી મેમ્બર્સ કે બીજા લોકોના કોન્ટેક્ટમાં ન આવે એટલે એ રૂમાલનો ઉપયોગ કરવો જો ખરેખર બહુ જ વધારે સ્નિઝિંગ વગેરે થતું હોય તો ફેસ માસ્ક પણ આવતા હોય છે એટલે એનો પણ આપણે ઉપયોગ કરી જ શકીએ તો આ બધા સ્ટાન્ડર્ડ હાઈજેનિક મેઝર્સ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ હવે જે બીજો પાર્ટ છે એ છે કે સ્વાભાવિક રીતે જ્યારે આપણને ખબર છે કે ઘર સુધી દુશ્મનને રોકી શકાય એવા બહુ ક્ષમતા આપણી પાસે હજી ડેવલપ કરવાની બાકી છે તો બીજી વાત બીજો ઉપાય થઈ શકે કે આપણે આપણી જાતને મજબૂત બનાવીએ સો વી કેન ક્રિએટ આર બિલ્ડ આર રોગ પ્રતિકારક ક્ષમતા આર ઇમ્યુનિટી ઇન ટુ એન એક્સટેન્ટ કે આપણે આને આપણાથી પ્રિવેન્ટ કરી શકીએ એના માટે જે બહુ જ જાણીતા અથવા બેઝિક ઘરગથ્થુ ઉપચારો આપણે જાણીએ છીએ શક્ય હોય ત્યાં સુધી ઠંડા પદાર્થોનું સેવન ટાળવું ફ્રીઝિંગ કોલ્ડ પદાર્થોનું પણ સેવન ટાળવું હવે થોડી ઘણી ગરમી પણ આવી રહી છે ત્યારે મેક્સ્યોર કે તાત્કાલિક પેલું ફ્રીઝનું પાણી પીવાનું ચાલુ કરી દઈએ કે જૂનો બરફ ખાવાનું ચાલુ કરી દઈએ કે કોઈ આઈસક્રીમ ખાવાનું ચાલુ કરી દઈએ મેક્સ્યોર બને ત્યાં સુધી આવું અમુક દિવસો સુધી ટાળીએ નંબર ટુ ઇઝ કે બને ત્યાં સુધી આખો દિવસ ગરમ પાણી પી શકીએ જો આખો દિવસ ગરમ પાણી ન ભાવે તો એટલીસ્ટ સવારે ઊઠીને જે પેલ્લો ગ્લાસ પીએ છીએ એ પેલ્લો ગ્લાસ અને રાત્રે સૂતા પહેલાંનો છેલ્લો ગ્લાસ આ બંને ગ્લાસ એટલીસ્ટ બંને ત્યાં સુધી ગરમ પાણી પી શકાય સાથે સાથે ગળોનો ઉપયોગ આપ કરી શકો ગળો એક બહુ સારું એન્ટીબાયોટિક છે એન્ટીવાયરલ પણ છે તો ગળોનો ઉપયોગ આપ કરી શકો ગળોની ગોળી પણ આવે છે કે ગળોને થોડીક નાનકડી ડાળખી એની પાણીમાં નાખીને પાણી પણ ગાળીને પી શકાય અરડુસી એ બહુ સારો ઉપાય છે કોરોના વાયરસના જ પ્રિવેન્શનમાં છે એવું કહેવું થોડુંક ઓછું સાયન્ટિફિક ગણાશે પણ યસ કોઈપણ પ્રકારના તંત્રને લગતા કન્ડિશન્સની અંદર એ એક બહુ યોગ્ય ઢાલનું કામ કરે છે એટલે અરડુસીનો પણ આપ ઉપયોગ કરી શકો અરડુસીના કેટલાક તૈયાર એની ગોળી અથવા એના સિરપ પણ આવતા હોય છે અને અધરવાઇઝ પણ તમે અરડુસીના ડાયરેક્ટ પાંદડાને અથવા એની નાની એવી ડાળખીને અથવા અડધું પાંદડું એનું અડધો કપ પાણીની અંદર બરાબર ઉકાળીને અડધી તપેલી પાણીમાં સોરી ઉકાળી અને બરાબર ગાળી અને પછી એને થોડી માત્રાની અંદર કુટુંબમાં બધા લોકો અરડુસીને પણ લઈ શકે તો આ પણ એક ઓપ્શન છે આપણી પાસે તુલસી અને મરી ઓક્સિમમ અને પેપર્સ વિઓલનો એ બહુ જ સારો ઉપાય છે સો તુલસી અને મરીનો પણ સમજણપૂર્વકનો ઉપયોગ કરી શકાય સો આ પ્રકારના જો યોગ્ય પ્રમાણે આવા ઘરગથ્થુ ઉપાયોથી જો આપણે આપણી એટલી શ્વસનતંત્રને એક યોગ્ય મજબૂતાઈ આપી શકીએ તો આપણે ઘણા ખરા અંશે આ પ્રકારના ઇન્ફેક્શનથી બચી શકીએ હવે એક અગત્યનો પાર્ટ એ આવે છે બિકોઝ કે કારણ કે આઈ એમ પ્રેક્ટિસિંગ હોમિયોપેથ એટલે હોમિયોપેથીનો જે ઉપાય છે એ એ ક્યાંક ને ક્યાંક પ્રિવેન્શનનો એ આની અંદર ખૂબ કારગત સાબિત થાય છે કોરોનાના સંદર્ભમાં ડાયરેક્ટ હોમિયોપેથી એક્સપોઝર એ અત્યાર સુધી મર્યાદિત રહ્યું જ હોય કારણ કે વાયરસ નવો છે પણ કારણ કે અમે જાણીએ છીએ કે ચાહે ડેન્ગ્યુ હોય કે સ્વાઇન ફ્લૂ હોય કે સાર્સના સમયે સાર્સ પણ અને મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ વખતે પણ હોમિયોપેથિક દવાએ બહુ જ સારું પ્રિવેન્ટિવ મેઝર્સ તરીકે કામ કરેલું તો હવે આ વખતે પણ કોરોના વાયરસનો ફ્લોને જાણીને જે આપણું સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ હોમિયોપેથી સીસીઆરએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની બોડી છે એની અંદર ભારતભરના અલગ અલગ હોમિયોપેથ સાથે રહ્યા સાથે થયા અને એમણે કોરોના વાયરસના દર્દીને એના ચિહ્નોનો બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો એ લોકોએ ઇવન મેઇનસ્ટ્રીમ મોડર્ન મેડિસિનના ડોક્ટર્સની સાથે પણ કોરોના વાયરસની આખે આખી એની જે ચેઇન છે એનું ડેવલપમેન્ટ છે અને એના કારણે થતાં સિમ્ટોમેટિક ડેવલપમેન્ટ છે એનો પણ પૂરેપૂરો અભ્યાસ કર્યો અને એના આધારે એમણે નક્કી કર્યું કે હોમિયોપેથીમાં એક આર્સેનિકમ આલ્બમ કરીને જે દવા છે એને જો એક નક્કી કરેલા પાવરમાં નક્કી કરેલા ઇન્ટરવલ પર જો લેવામાં આવે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે કારગત નીવડી શકે એમ છે તો હોમિયોપેથીનો ઉપયોગ ચોક્કસ એઝ અ પ્રિવેન્ટિવ મેડિસિન ફોર કોરોના વાયરસ કરી જ શકાય જે સીસીઆરએચ દ્વારા જે કહેવામાં આવી એ સિવાય પણ બીજી એવી બહુ અદ્ભુત દવાઓ છે જેમ કે ખાસ કરીને એક દવા છે યુપેટોરિયમ નામની જે પણ જો યોગ્ય પાવરની અંદર યોગ્ય રીતે લેવામાં આવે તો અમારી હોમિયોપેથીની ભાષામાં જીનસ એપિડેમિકસ એટલે કે જ્યારે આવો રોગ ચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે એ બહુ અગત્યનું કામ કરીને એ ફ્લૂને આ પ્રકારના કોઈપણ ફ્લૂને અટકાવવા માટે સક્ષમ છે એ જ રીતે ઇન્ફ્લુએન્ઝિનમ દેટ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ મેડિસિન ફોર સ્ટોપિંગ દિસ એ જ રીતે ઓક્સિમમ સેન્ટમ જે તુલસીમાંથી જ બને છે એ પણ બહુ સારી દવા છે એ જ રીતે ઓક્સિલોકોક્સિનમ જે પણ બહુ જ અગત્યની દવા છે પ્રિવેન્ટિવ છે ફ્લૂ માટે બ્રાયોનિયા બહુ અગત્યની દવા છે પ્રિવેન્ટિવ છે ફ્લૂ માટે જસ્ટિસ છે આધટોડા એટલે કે અરડુસી પાછું એ હોમિયોપેથીનું પ્રિપરેશન છે અરડુસીમાંથી થતું સો એ પણ અમે લોકો જનરલી આપી શકતા હોઈએ છીએ આવા કન્ડિશનમાં પ્રિવેન્ટિવ મેઝર તરીકે તો કોરોનાથી પેનિક થવાની જરૂર ઓછી છે કારણ કે કોઈપણ વાતથી કોઈપણ વસ્તુથી કોઈપણ થ્રેટથી પેનિક થવાને બદલે ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે આપણે એ દિશામાં આગળ વધીએ કે આપણે એની એની સામે જોઈને જેવી રીતે વિવેકાનંદના વાંદરા સામે જોઈને ભાગ્યા હતા એવી જ રીતે આપણે એની સામે એ રીતે જોઈએ કે આપણે એની સાથે એની સાથે ડીલ કરવા માટે આપણાથી બનતું શ્રેષ્ઠ શું કરી શકીએ એમ છીએ તો આપણાથી બનતું શ્રેષ્ઠ જે કરી શકીએ આ બે જ વસ્તુ છે એક આપણું વ્યક્તિગત હાઈજીન બરાબર સાચવીએ અને બીજું કે એના પ્રિવેન્શન માટે આપણે આપણી જાતને વધુ રોગપ્રતિકારક ક્ષમ બનાવીએ અને વધુ ક્ષમ રહેવા માટે પણ પાછા બે ભાગમાં એને ડિવાઈડ કરીએ એક આયુર્વેદના ઉપાયો ઘરગથ્થુ ઉપાયો પણ આપણે એવી રીતે કરતા રહીએ કે જેને કારણે આપણે એનાથી પ્રિવેન્ટ કરી શકીએ આપણી આપણી ઇમ્યુનિટીને બેટર કરી શકીએ અને હોમિયોપેથીના જે ઉપાયો છે એ કોઈ યોગ્ય હોમિયોપેથ પાસે જઈને કોઈ પણ સમયે જેમ કે અમે લોકો હંમેશા અમારા ક્લિનિકની અંદર જ્યાં સુધી મને ધ્યાનમાં છે ત્યાં સુધી ડેન્ગ્યુમાં અત્યાર સુધી કદાચ અમે લોકોએ પચાસ હજારથી પણ વધુ લોકોને એની પ્રિવેન્ટિવ દવાઓ અલગ અલગ લોકોના માધ્યમથી પહોંચાડી છે તો એ જ રીતે આ પ્રકારની પણ જ્યારે પરિસ્થિતિ ક્રિએટ થાય ત્યારે વી ઓલવેઝ મેક શ્યોર કે પ્રિવેન્ટિવ મેડિસિન એ એ પણ મિનિમલ કોસ્ટથી આપ સર્વે સુધી પહોંચી શકે તો હોમિયોપેથનો પણ સાથે સાથે ચોક્કસ ફ્લુની ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરીએ અને બીજો જે મેડિકલ પાર્ટ છે એ જે જાગૃતિનો છે કે આપણને બે ત્રણ દિવસની શરદી થઈ તો મટી જશે મટી જશે કે તાવ આવ્યો તો મેડિકલ સ્ટોરમાંથી જઈને એક ફલાણી ઢીકણી ડોલો ખાઈ લીધી પ્રકારની સાયકોલોજીને બદલે થોડી જાગૃતિપૂર્વક ડીલ કરીએ તો આઈ એમ શ્યોર કે કોરોના વાયરસ સાથે આપણે ચોક્કસ સફળતાપૂર્વક ડીલ કરી જ શકશું વધુ એક વખત ઈ છાપુ એ એક અદભુત માધ્યમ છે જેણે આ વાતને લોકો સુધી પહોંચાડવા માટે જે માધ્યમ પૂરું પાડ્યું એ બદલ હું પણ એમનો આભારી છું અને એમ શ્યોર કે આપ આ વિડીયો જોશો જેટલો વધુ ફેલાવશો એટલું આપ પણ એ માધ્ય ઈ છાપુનો એ દ્રષ્ટિએ આભારી રહેશો તો જોડાયેલા રહેજો એ છાપુ સાથે જેથી સતત આપની પાસે આવી સુંદર મજાની માહિતીઓ પહોંચતી રહે અને કોરોના વાયરસથી આપ સર્વે સ્વસ્થ રહો આપણું ગુજરાત સ્વસ્થ રહે અને આપણે સર્વે જો આપણા સુધી એ વાત પહોંચે આ વાયરસ પહોંચે તો આપણે એનો સફળતાપૂર્વક મુકાબલો કરી શકીએ એવી આપણી બધાને આપણા મેડિકલ ફિલ્ડ પાસે એવી શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ